नमस्कार मित्रों, आ वीडियो में आप चर्चा करीशु गोलमेजी परिषद विषय, एम खास कर प्रथम गोलमेजी परिषद विषय। तो गोलमेजी परिषद एटले शू के आ गोल आव राउंड टेबल हो, राउंड टेबल ने आजूबाजू बधा बैठा होने जो चर्चा करता होने जो कॉन्फरन्स ने जेम एने आप राउंड टेबल कॉन्फरन्स कही छे। राउंड एट्ले गोल और टेबल एट्ले मैच एट गोलमेजी परिषद, बहुत सरल नाम है। गोलमेजी परिषद एट्ले राउंड टेबल कॉन्फरन्स एवं इंग्लिश में कहते हैं। तो 1930-1932 दरमियान कुल 3 गोलमेजी परिषदों लंडन की अंदर योजाई थी। पण आपने प्रश्न थाय कि आ परिषदों केम योजावी, केम योजाई थी, शू कारण हतुं जेने कारणे आ परिषदों योजाई थी। तो एना माटे आपणे केटलीक सिक्वन्स ऑफ इवेंट्स जोवी पड़शे। अगाउ क्या क्या केवा केवा बनाव बन्या हता एना आधारे आ जे गोलमेजी परिषदो छे ए योजाई थी। एना कारण शू हता? तो सौथी पहला बात करिए कि 1917 अंदर ब्रिटनना सेक्रेटरी ऑफ स्टेट एनु नाम छे एडविन मोंटेग्यू। आ मोंटेग्यूए शू कर्यु? तो एने ब्रिटिश संसदनी अंदर एक स्पीच आपी हती। शू आप्युं हतुं? स्पीच आपी हती एने ब्रिटिश संसदनी अंदर, अने एमां एने ऑगस्ट आजे स्पीच आपी हती ने एने ऑगस्ट डिक्लेरेशन कहेवामां आवे छे। शू कहेवाय छे? ऑगस्ट डिक्लेरेशन कहेवाय छे। ऑगस्ट ऑगस्ट डिक्लेरेशननी अंदर एने ये बाबत क्लियर करी हती। शू क्लियर कर्युं हतुं? के ब्रिटिश सरकार भारतनी अंदर एक जवाबदार सरकार स्थापवा मांगे छे, पण क्यारे स्थापशे एनी कोई डेडलाइन आपी नथी। स्थापवा मांगे छे खरा, पण क्यारे स्थापे ए हजी नक्की नथी। आ नीति जे छे ने एना अंतर्गत मोंटेग्यू चेम्सफोर्ड सुधारा, मोंटेग्यू चेम्सफोर्ड सुधारा 1919 अंदर दाखल करवामां आव्या हता। अने एनु ऑफिशियल नाम शू छे मोंटेग्यू चेम्सफोर्ड सुधारानुं? तो गवर्नमेंट ऑफ इंडिया एक्ट। तो आ एक्टनी अंदर घणा बंधारणीय सुधारा करवामां आव्या हता, जेथी ब्रिटिश वहीवटनी अंदर भारतीयोनी हिस्सेदारी, भारतीयोनी हिस्सेदारी वधारी शकाय। आ उपरांत मोंटफोर्ड सुधारामां गवर्मेंट ऑफ इंडिया एक्ट 1919 अंदर एक जोगवाई एवी पण हती कि आ एक्टना 10 वर्ष पछी, आ एक्टना 10 वर्ष पछी एक कमीशननी रचना करवामां आवशे। साना माटे रचना कराशे? केम के आ कमीशन छे ने ए रिव्यू करशे। शू रिव्यू करशे? के मोंटेग्यू चेम्सफोर्ड सुधारा जे छे एना 10 वर्ष थया छे, तो आ 10 वर्षनी अंदर एनी असर केवी थई छे। અને સાથે સાથે બીજું એ પણ કરશે કે આ બંધારણીય સુધારા જે અત્યારે હાલ નવા કયા કયા બંધારણીય સુધારા આપવા પડશે એની પણ એ ભલામણ કરશે। તો આ અંતર્ગત, આ જોગવાઈ અંતર્ગત 1927માં જ, આમ તો 1929ની અંદર સાયમન કમિશન આવવાનું હતું, પણ 2 વર્ષ વહેલું આવી ગયું સાયમન કમિશન। 1927ની અંદર સાયમન કમિશન ભારતની અંદર આવે છે। સાયમન ગો બેકના વાવટા આપણે ફરકાઈએ છીએ, તમને ખ્યાલ હશે, સાયમન કમિશન ભણ્યા છો તમે। તો સાયમન કમિશનની અંદર સાયમન જે છે એના પ્રમુખ પદે આ કમિશન યોજાયું હતું, એટલા માટે એને સાયમન કમિશન કહેવામાં આવે છે। અને આ સાયમન કમિશન પોતાનો રિપોર્ટ જે છે એ મે 1930ની અંદર પબ્લિશ કરે છે। મે 1930ની અંદર સાયમન કમિશને પોતાનો રિપોર્ટ જે છે એ પબ્લિશ કર્યો। હવે આ રિપોર્ટ તો પબ્લિશ કર્યો એટલે હવે રિપોર્ટ જોઈને બ્રિટિશ સરકાર એવું ઈચ્છતી હતી કે આ સાયમન કમિશનના રિપોર્ટની અંદર જે બંધારણીય સુધારાઓ વિશે જે જોગવાઈ કરવામાં આવી છે ને એની વધુ વિસ્તૃત ચર્ચા કરવામાં આવે, અને એવું નક્કી કરવામાં આવે કે આવનારા સમયની અંદર કયા કયા બંધારણીય સુધારા ભારતમાં લાવવામાં આવે। આવું એક બાબત બ્રિટિશ સરકારે ડિસાઇડ કરી હતી, અને એવામાં મોહમ્મદ અલી જિન્ના છે એ વાઇસરોય ઇરવિનને એક સજેશન આપે છે। એમનું શું સજેશન આપે છે? તો જિન્નાએ વાઇસરોય લોર્ડ ઇરવિનને સજેશન આપ્યું કે જો આ કોન્ફરન્સની અંદર ભારતીય પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવે તો એ વધુ યોગ્ય રહેશે। કેમ કે બંધારણીય સુધારા વિશે જ્યારે ચર્ચા થતી હોય તો એ વખતે આ ભારતીય પ્રતિનિધિઓ છે એમના પણ સૂચનો લઈ શકાય, જેથી એમને પણ સંતોષ થાય। અને બ્રિટિશ સરકારે મોહમ્મદ અલી જિન્નાના આ જે સૂચન છે ને એને સ્વીકારી લીધું, અને આ સૂચન સ્વીકારીને શું કર્યું? તો 1930થી કરીને 1932 દરમિયાન લંડનની અંદર 3 ગોળમેજી પરિષદોનું આયોજન કરવામાં આવ્યું। હવે જોઈએ પ્રથમ ગોળમેજી પરિષદ, ફર્સ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ।
જે નવેમ્બર 1930થી કરી અને જાન્યુઆરી 1931 દરમિયાન લંડન ખાતે યોજાઈ હતી. આ જે કોન્ફરન્સ છે, પ્રથમ ગોળમેજી પરિષદ, એનું ઓફિશિયલ ઇનોગ્રેશન બ્રિટિશ કિંગ જ્યોર્જ પંચમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગોળમેજી પરિષદના જે ચેરમેન છે એ બ્રિટનના એ વખતના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ હતા. પ્રથમ ગોળમેજી પરિષદની અંદર કોણ કોણ સહભાગી થયું હતું, કોણે કોણે પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું હતું, તો 16 સભ્યો છે એ બ્રિટનની સંસદમાંથી આવ્યા હતા, 16 સભ્યો છે એ ભારતીય દેશી રાજ્યોમાંથી પ્રિન્સલી સ્ટેટમાંથી આવ્યા હતા, 58 સભ્યો છે એ જુદી જુદી રાજકીય પાર્ટીઓમાંથી આવ્યા હતા, રાજકીય પક્ષોમાંથી આવ્યા હતા. હવે જોઈએ કે જે પ્રથમ ગોળમેજી પરિષદ છે એની અંદર પ્રતિનિધિત્વ કઈ પાર્ટીમાંથી કેવું પ્રતિનિધિત્વ હતું. તો સૌથી પહેલાં વાત કરીએ મુસ્લિમ લીગની, તો મુસ્લિમ લીગની અંદર જિન્ના, મોહમ્મદ અલી જિન્ના, સર આગા ખાન અને મોહમ્મદ અલી એટલે આપણને ખ્યાલ છે કે મોહમ્મદ અલી અને શૌકત અલી જે બે ભાઈઓ હતા, અલી બંધુઓ, એમાંના એક મોહમ્મદ અલી, એમને મુસ્લિમ લીગ તરફથી બી પ્રથમ ગોળમેજી પરિષદની અંદર પ્રતિનિધિત્વ કર્યું હતું. બીજા છે હિન્દુ મહાસભાએ પણ એમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઇન્ડિયન લિબરલ પાર્ટીમાંથી તેજ બહાદુર સપ્રુએ એમનું રિપ્રેઝેન્ટેશન કર્યું હતું. અને શીખોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે સરદાર ઉજ્જવલસિંહ હતા. દલિત સમુદાયના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી હતા. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એનો એક પણ પ્રતિનિધિ પ્રથમ ગોળમેજી પરિષદની અંદર ભાગીદાર નહોતા જોડાયા, એક પણ પ્રતિનિધિ સહભાગી નહોતા થયા. કેમકે આ વખતે કોંગ્રેસ દ્વારા આ જે પ્રથમ ગોળમેજી પરિષદ છે એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પ્રથમ ગોળમેજી પરિષદનો બહિષ્કાર. હવે આપણને પ્રશ્ન એ થાય કે બધી જ પાર્ટીઓએ પ્રથમ ગોળમેજી પરિષદની અંદર પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું હતું, તો કોંગ્રેસે એનો બહિષ્કાર શા માટે કર્યો? તો એના માટેનું સ્પષ્ટ કારણ છે કે નહેરુ રિપોર્ટની માગણીઓને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી, એનો અસ્વીકાર કર્યો હતો. બીજું એ હતું કે આ નહેરુ રિપોર્ટની માગણીઓનો સરકારે અસ્વીકાર કર્યો એટલે કોંગ્રેસે એના પ્રત્યાઘાત રૂપે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરી હતી. એટલે સ્પષ્ટ છે કે સવિનય કાનૂન ભંગની ચળવળ દ્વારા કોંગ્રેસ જ્યારે બધી જ અંગ્રેજી સંસ્થાઓનો બહિષ્કાર કરતી હોય ત્યારે અંગ્રેજોની સાથે બેસીને ભારતીય બંધારણ વિશે ચર્ચા કેવી રીતે કરી શકે? એટલા માટે કોંગ્રેસે પ્રથમ ગોળમેજી પરિષદનો બહિષ્કાર કર્યો હતો. હવે જોઈએ કે પ્રથમ ગોળમેજી પરિષદની અંદર કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તો સૌથી પહેલાં તમામ પાર્ટીઓએ એક બાબતે સ્વીકાર્ય હતી, તમામ પાર્ટીઓને એક બાબત સ્વીકાર્ય હતી. કઈ બાબત? કે આ જે બંધારણીય સુધારા જે છે એનું અંતિમ ધ્યેય સાંસ્થાનિક સ્વરાજ્ય રહેશે. બરાબર, આ એક શરત હતી કે આ બધા જ બંધારણીય સુધારાઓનું ધ્યેય કયું રહેશે? સાંસ્થાનિક સ્વરાજ્ય, પૂર્ણ સ્વરાજ્ય નહીં, સાંસ્થાનિક સ્વરાજ્ય રહેશે. બીજું શું હતું કે બ્રિટિશ સરકાર જે છે એ નાણાં અને સંરક્ષણ સિવાયના તમામ વિભાગો જે છે એ ભારતીયોને સોંપશે, પણ બે વિભાગો નહીં સોંપે, એક નાણાં અને બીજું સંરક્ષણ. આ બાબતે પણ બધા જ પક્ષો એકમત હતા, બધાએ આ માગણીને સ્વીકારી. એના પછી જે આપણી ઇન્ડિયન લિબરલ પાર્ટી છે એ ઇન્ડિયન લિબરલ પાર્ટીના અધ્યક્ષ તેજ બહાદુર સપ્રુ છે એમને એક આઈડિયા પ્રેઝન્ટ કર્યો હતો જેનું નામ છે ઓલ ઇન્ડિયા ફેડરેશન. તો આ ઓલ ઇન્ડિયા ફેડરેશનનો આઈડિયા શું હતો? તો એમનો આઈડિયા એ હતો કે ભારતના તમામ જે રાજ્યો છે, રજવાડા છે, એ પોતે એક સ્વશાસિત સંસ્થા હશે, સેલ્ફ ગવર્નિંગ બોડી હશે, અને તમામ સ્વશાસિત સંસ્થાઓ એક સાથે એક થઈને, યુનાઇટેડ થઈને રહેશે. અને આ યુનાઇટેડ બોડી જે છે એને જ આપણે ઓલ ઇન્ડિયા ફેડરેશન કહીશું. તથા અહીં એક સેન્ટ્રલ ગવર્મેન્ટ રહેશે. અને તમામે તમામ જે પાર્ટીઓ હાજર હતી એમને આ વિચાર સારો લાગ્યો અને તમામે આ વિચારનો સ્વીકાર કર્યો. એના પછી દેશી રજવાડાઓએ એક શરત મૂકી હતી. શું શરત મૂકી હતી? તો કે સાર્વભૌમત્વ અંગેની શરત હતી. દેશી રજવાડાઓએ એક શરત કરી હતી કે એમના સાર્વભૌમત્વ ઉપર કોઈ આંચ ના આવી જોઈએ. અને ડૉક્ટર આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળો, અછૂતો માટે
डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकरे दलितों माटे अलग मतदार मंडळों नी मांगणी करी हती, पण आ बाबते पण निर्णय आवी शक्यो नहीं। एटले आम तो आपणे जोईए के आजे फर्स्ट राउंड टेबल कॉन्फरन्स छे एनी अंदर घणी बधी बाबते घणा मुद्दाओ उपर घणा अग्रीमेंट करवामां आव्या हता, घणी चर्चाओ करवामां आवी हती, घणा बधा निर्णयो लेवामां आव्या हता। बहु सरस रीते आ गोळमेजी परिषद चालती हती, पण ब्रिटिश सरकारने एक बाबत छे ने आँखना कणानी जेम खटकती हती। कई बाबत? के आपणे आटली बधी चर्चाओ करीए छीए पण आपणी साथे भारतनी मुख्य पार्टी तो छे नहीं, भारतीय राष्ट्रीय कांग्रेस तो आपणी वच्चे छे नहीं। આવામાં આ બધા જે આપણે વિચારો કરીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ, નિર્ણયો લઈએ છીએ, અગ્રીમેન્ટ કરીએ છીએ, તો આ બધાની કોઈ કિંમત છે કે ખરી? હં, ખરેખર કોઈ કિંમત હશે કે નહીં? કેમ કે જો આ બાબત જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સ્વીકાર્ય નહીં હોય તો એ ફરી પાછા અસહકારના, ફરી પાછા સવિનય કાનૂન ભંગના ઝંડા લઈને નીકળી જશે, બ્રિટિશ સરકારનો જબરદસ્ત વિરોધ કરશે। એટલે બ્રિટિશ સરકારને આ બાબત ખટકતી હતી કે આપણે એવું બધું કરીએ છીએ પણ ફરી પાછા ગાંધીજી એને સ્વીકારશે નહીં। અને આ પરિષદની અંદર ઘણા બધા અગ્રીમેન્ટ કરવામાં આવ્યા હોવા છતાં, ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા હોવા છતાં, માત્ર અને માત્ર કોંગ્રેસની ગેરહાજરીને લીધે આ પરિષદ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ।